નમસ્કારમ સદ્ગુરુ હું રકુલ છું અને મારો સવાલ એ છે કે આપણે જોઈ રહ્યા છે કે મહિલાઓ પર થવાવાળા અત્યાચાર ઘણા વધી રહ્યા છે બળાત્કાર ઘરેલું હિંસા અને અમને બધાને સાચે ખરાબ લાગી રહ્યું છે અમે એક બદલાવ જોવા માંગીએ છે રોજ છાપામાં આ બધું વાંચીને બહુ ખરાબ લાગે છે તમારા ખ્યાલથી આ બદલાવ લાવવા માટે શું કરવું જોઈએ અમે બધું જાણીએ છીએ કે સખત સજા જ આનો ઉપાય છે પણ એ નથી થઈ રહ્યું તો તમારા ખ્યાલથી શું કરી શકાય મહિલાઓના વિરુદ્ધ થઈ રહેલા હિંસાને રોકવા અને ભારતને આપણા બધા માટે એક વધુ સુરક્ષિત જગ્યા બનાવવા માટે નમસ્કાર રકુલ હા મહિલાઓની સુરક્ષા સુરક્ષાને શોષણનું સ્તર ચોક્કસપણે ગંભીર ચિંતાનો વિષય છે ઘણી જ ગંભીર ચિંતાનો ભારતમાં પણ વાસ્તવમાં દુનિયામાં બધે જ છે જો આપણે ભારતની વાત કરીએ તો કહું કે વધુ સખત સજા જાનો ઉપાય છે મને નથી લાગતું કે વધુ સખત સજાનો ઉપાય છે આપણે સમજવું જોઈએ કે આપણો સમાજ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે આ સમાજમાં આપણે કોઈ મૂળભૂત મુદ્દાનો ઉકેલ નથી લાવ્યા સૌથી મહત્વની વસ્તુ છે સમાજમાં આ વિકાસ છે જ્યાં એક મહિલાને પોતાની આસપાસના જીવનના એક ભાગના રૂપે સ્વીકાર કરવી જોઈએ આ એક એવો સમાજ છે જે ઘણી હદ સુધી ઘરની અંદર રહેવા વાળી મહિલાઓની પેઢીથી ઝડપથી રસ્તા પર નીકળી રહેલી મહિલાઓની પેઢી તરફ વધી રહ્યો છે તેઓ લગભગ એ બધા જ કામ કરી રહી છે જે એક પુરુષ સામાન્ય રીતે કરે છે અથવા કરતા હતા તો બધાના મગજમાં હવે આ વાત આવી જવી જોઈએ કે હવે આ એક સામાન્ય વાત છે લોકોને વધુ નજીકતાની આદત નથી એટલે ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે ચોક્કસપણે કાનૂન લાગુ કરવું જરૂરી છે પણ કાનૂન કાયમ ઘટના પછી આવે છે હા એ મહત્વપૂર્ણ છે પણ સમાધાન નથી મૂળભૂત વસ્તુ એ છે કે ઘણા બધા એવા યુવક છે પહેલી વાર ગામમાંથી શહેર તરફ જઈ રહ્યા છે અને આપણે મૂળભૂત સેક્સ્યુઆલિટીને સંબોધિત નથી કરી આપણે એની ચર્ચા પણ કરવા તૈયાર નથી પંદરથી થી પચીસ વર્ષની ઉંમર વચ્ચે જ્યારે એક માણસની ઉપર હોર્મોનની અસર ચરમ પર હોય છે એનો કોઈ ઉકેલ નથી આપણી પાસે નૈતિકતાઓ છે જે જૂના જમાનામાં અસરદાર હતી પણ આપણે એવા સમયમાં છીએ જ્યાં લગ્નના રૂપમાં આ સમસ્યાઓનો એક વ્યવસ્થિત ઇલાજ ઘણી હદે પચીસ વર્ષની ઉંમર પછી થાય છે પહેલા સોળ સત્તર વર્ષની ઉંમરમાં તો લગ્ન કરી દેવામાં આવતા હવે પચ્ચીસ પછી આ થઈ રહ્યું છે અને હજી કોઈ ઉકેલ નથી વિચારાયો સમય આવી ગયો છે કે આપણે એક દેશના રૂપમાં એક સમાજના રૂપમાં આના પર ચર્ચા કરીએ કે આપણે આનો ઉકેલ કેવી રીતે લાવીશું આપણે એક સભ્ય રીતે આનો ઉકેલ શોધવાની સાથે લોકોની મદદ કેવી રીતે કરીશું આપણે આની સાથે સમાધાન કરવું પડશે ફક્ત કાનૂન લાગુ કરવાથી આનું સમાધાન નહીં જ મળે શિક્ષા સમાજનો વિકાસ અને કાનૂન લાગુ કરવું આ બધું એક સાથે મળીને સમાધાન લાવી શકે પણ આ મહત્વનું છે કે તમે બધા જેમનો કોઈ પ્રભાવ છે અને જેમના ઘણા પ્રશંસકો છે ખાસ કરીને ફિલ્મી દુનિયાના લોકો તમારે બધાએ આના વિશે ખુલીને વાત કરવી જોઈએ જેથી સમાજમાં આ એક સ્વાભાવિક વાતચીતનો ભાગ બની શકે કે સેક્સ્યુઆલિટી નામની કોઈ વસ્તુ છે જેને સંબોધિત કરવાની જરૂર છે બધા સંન્યાસી બનીને પોતાની જરૂરિયાતોથી ઉપર નથી ઉઠવાના ઘણા લોકોએ એક અલગ રૂપમાંનો ઉપાય કરવો પડશે એક સમાજ આ કામમાં કેવી રીતે મદદરૂપ થશે એ આપણે જોવું પડશે જો આપણે ઈચ્છીશું કે આવા હુમલાઓ ઓછા થાય જો આપણે આપણા દેશની મહિલાઓને સુરક્ષિત જોવા માંગતા હોઈએ તો થોડી પાયાની વાતોનો ઉપાય કરવો ઘણું મહત્વનું છે